શું રોબોટ્સ મશીન ગન ચલાવી શકે? શું રોબોટ્સ તમારી સામે સ્પોર્ટ્સ રમી શકે? રોબોટ્સ જમવાનું બનાવે, તમારું ઘર સાફ કરે, એ બધું કરે કે ના કરે? કેટલી વસ્તુઓ રોબોટ્સ એકચ્યુઅલીમાં કરી શકે છે અને કેટલી વસ્તુઓ હજુ સુધી રોબોટ્સ નથી કરી શકતા, એ આજે આપણે જાણવાના છીએ. આજે હું તમને લઈ જઈ રહ્યો છું ઇન્ડિયાની એકમાત્ર રોબોટિક ગેલેરીમાં. નમસ્કાર, મારું નામ છે માનવ જોશી. શું પ્લાનમાં તમારું સ્વાગત છે. સાયન્સ સિટીની ટૂર અહીંયાથી ચાલુ થાય. એક 3D પ્રિન્ટર છે, એટલે આખું તમે અહીંયા બેસો તો 3-4 મિનિટની પ્રોસેસ છે, જેમાં તમને આખું સ્કેન કરી લે અને એ સ્કેન કરીને તમારું એક આવું 3D પ્રિન્ટેડ મોડલ બને. લગભગ 5-6 કલાક લાગતા હોય છે આવું એક મોડલ બનતા, અને પછી આ છે ને તમારા ઘરે હોમ ડિલિવર થાય. અહીંયાનો ચાર્જ અલગથી, ટિકિટ સિવાયનો એક 200 રૂપિયાનો ચાર્જ હોતો હોય છે જો તમને આવું એક મોડલ તમારા ઘરે તમારું જોઈતું હોય તો. અને આવી બીજી બહુ જ બધી વસ્તુઓ આજે આપણે જોવાના છીએ રોબોટિક ગેલેરીમાં. ચલો તમને બતાવું. ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યારે તમે જાઓ ત્યારે તમે 3D પ્રિન્ટિંગને અલગ અલગ સ્પોર્ટ્સ રમનારા રોબોટ્સ જોતા હો છો, અને ફર્સ્ટ ફ્લોર પર જેવા તમે આવો અલગ અલગ ફંક્શનાલિટીવાળા રોબોટ્સ છે. એટલે માની લો ફાર્મિંગમાં, એગ્રીકલ્ચરમાં હેલ્પ કરે એવા રોબોટ્સ, દિવાલ પર ચોંટી જાય, દિવાલમાં ક્લીન કરે એવા રોબોટ્સ, ડોમેસ્ટિક હેલ્પ રોબોટ્સ કે જમીનની સફાઈ કરે, હોસ્પિટલમાં સર્જરી કરે, કે પછી આપણને આર્મીને હેલ્પ કરે, કે પછી પ્રોસ્થેટિક હેન્ડ્સ એટલે પેલું જે 2.5 કિલો કા હાથ છે ને. સની દેઓલ વોઝ વે અહેડ ઓફ હિઝ ટાઈમ, એને તો ખબર જ હતી કે ભવિષ્યમાં 2.5 કિલો કા હાથ બનશે. એ પ્રોસ્થેટિક હેન્ડની વાત કરતો હતો, આપણે ખોટી એની મજાક ઉડાવતા હતા. તો એ બધી જ વસ્તુઓ ફર્સ્ટ ફ્લોર પર તમને જોવા મળશે. સેકન્ડ ફ્લોર પર આપણે જેવા જઈએ, સૌથી પહેલા આપણે ઇન્ડો બોટ્સ જોવા માટે જતા હોઈએ છીએ. ઇન્ડો બોટ્સ એટલે ઇન્ડિયાના સ્ટુડન્ટ્સે બનાવેલા રોબોટ્સ, અને અલગ અલગ દર વર્ષે જે કોમ્પિટિશન થાય ગુજરાતની અંદર, એમાં જે પણ સ્ટુડન્ટ જીતે એમના સેમ્પલ્સ અહીંયા મૂકવામાં આવે છે. અહીંયા જે આપણે મંગળયાનમાં જે મોકલ્યું હતું ને રોવર, એનું પ્રજ્ઞાન જે હતું એ પણ અહીંયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ VR વર્ચ્યુઅલ રિયાલિટી રોબોટ્સ જોવા માટે. તો હમણાં
તેમની પાછળ આપણે જોયા વર્ચ્યુઅલ રિયાલિટી રોબોટ્સ, એટલે અંદર અલગ અલગ વર્ચ્યુઅલ રિયાલિટી એક્સપિરિયન્સીસ ક્રિએટ કરેલા છે. આપણે રોલર કોસ્ટર ટ્રાય કર્યું, એની બાજુમાં કાર રેસિંગ હતું, ઝોમ્બીઝને શૂટ કરવાની અલગ અલગ એક્સપિરિયન્સીસ હતા. એક કેજ છે જેની અંદર આપણે આપણી ટીમની સાથે, ચાર જણની સાથે પુરાઈ જઈએ અને ચારે તરફથી આપણે એનિમીઝને મારવાના હોય, તો આ બધા જ એક્સપિરિયન્સ ઊભા ઊભા, એટલે માની લો જો આ બધી વસ્તુઓ વધારે ઇમ્પ્રૂવ થઈ જાય તો જે આખું એડવેન્ચર પાર્કનો કોન્સેપ્ટ છે એ તમે VR માં, વર્ચ્યુઅલ રિયાલિટીમાં એક જગ્યાએ બેસીને એક્સપિરિયન્સ કરી શકો. આટલા નાના રૂમની અંદર એક આખું એડવેન્ચર પાર્ક, જેની અંદર અલગ અલગ રાઇડ્સ આટલા નાના રૂમમાં બધી જ આવી જાય, તો એ અને મેં જાતે એક્સપિરિયન્સ કર્યું અને મને એકદમ રિયલિસ્ટિક લાગ્યું. બહુ જ બધી જગ્યાએ રોલર કોસ્ટર જ્યારે ઊંધો થયું ત્યારે મને એકચ્યુઅલી બીક લાગી, જ્યારે મને ખબર હતી કે હું તો એક સીટની ઉપર બેઠો છું ચશ્મા પહેરીને. આની અંદર તમારે કોઈ પણ રાઇડ એક્સપિરિયન્સ કરવી હોય તો એક રાઇડના 100 રૂપિયા એક વેલ્યુ એડેડ પૈસા તમારે આપવાના રહે છે, અને આમાંથી તમે કોઈ પણ રાઇડ એક્સપિરિયન્સ કરી શકો છો. આના પછી આપણે જઈ રહ્યા છીએ રોબો નાટ્ય મંડપમાં, જ્યાં રોબોટ ડાન્સ કરે છે. એટલે રોબો તો કંઈ બધું કરી નાખે છે, એટલે ડાન્સ પણ કરી રહ્યા છે. સાયન્સ સિટી જો તમે આવતા હો તો અહીંયાની ટિકિટ્સ કઈ રીતે બુક કરવાની, તમે લોકો અહીંયા લાઇનમાં ઊભા રહીને ગેટ પરથી ટિકિટ્સ લઈ જ શકો છો, પણ જો તમે મારા જેવા સ્માર્ટ હો તો તમે અહીંયા ઓનલાઈન બુકિંગ ટિકિટ્સની કરશો અને એમાં તમારી એન્ટ્રી પ્રાઇઝિસ છે 50 રૂપીઝ. તમે જો આખું કોમ્બો લેવા માંગતા હો જેમાં બધી જ વસ્તુઓ ઇન્કલુડેડ હોય સાયન્સ સિટીની અંદરની, એ 499 રૂપીઝમાં તમને પડશે, જેમાં એક્વેટિક ગેલેરી, VR, AR, માર્સ મિશન, રોબોટિક્સ, અર્થક્વેક, બધી જ વસ્તુઓ ઇન્કલુડેડ છે. ખાલી એક્વેટિક સેન્ટર અને રોબોટિક ગેલેરીમાં જવું હોય તો 349 રૂપીઝની એક ટિકિટ તમને મળે છે. જો તમારે રોબોટિક ગેલેરીમાં ખાલી જવું હોય તો 200 રૂપિયા, અને એવી જ રીતે એક્વેટિક ગેલેરીમાં જો ખાલી જવું હોય તો 200 રૂપિયાની અહીંયા એન્ટ્રી તમને મળે છે. આ બધી જ વસ્તુઓ બુક કરવા માટે તમારે કઈ વેબસાઇટ પર જવાનું? sciencecity.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈને બુક ટિકિટ્સનું તમે જો બટન દબાવો તો આ બધી જ વસ્તુઓ તમે ત્યાંથી બુક કરી શકો. તો આજે આપણે હતા સાયન્સ સિટી રોબોટિક ગેલેરી, ઇન્ડિયાની એકમાત્ર રોબોટિક ગેલેરી છે, અને અહીંયા અલગ અલગ ફંક્શનાલિટીવાળા રોબોટ્સ મૂકવામાં આવ્યા છે. અને અહીંયા આઈને આજે મને ખબર પડી કે જે આપણે વિચારતા હતા ને કે ફ્યુચરમાં બધું જ કામ રોબોટ્સ કરવા લાગશે, એ મને એવું લાગે છે કે એ ફ્યુચર આવી ગયું છે અને બધું કામ આજે રોબોટ્સ એટલા સક્ષમ થઈ ગયા છે કે રોબોટ્સ કરી શકે બધું જ કામ. આજના આ વિડીયો માટે હું સ્પેશિયલી થેન્ક કરવા માંગુ છું રોબોટિક ગેલેરીની આખી ટીમને, સાયન્સ સિટીની આખી ટીમને, અભિજીતભાઈ જે આપણી સાથે હતા છેક સુધી, એમને હું સ્પેશિયલ થેન્ક્સ આપવા માંગુ છું. અને વેકેશન સિરીઝના અમે જે છેલ્લે એપિસોડ્સ બનાવ્યા છે શું પ્લાનના, એ શું તમે ચેકઆઉટ કર્યા છે, ના કર્યા હોય તો જરૂરથી કરજો. તમે વેકેશન્સમાં જ્યાં જ્યાં જતા હતા અથવા જ્યાં જ્યાં જઈ શકો છો એ બધી જ વસ્તુઓ ઉપર અમે લોકો એપિસોડ્સ બનાવવાના ટ્રાય કરી રહ્યા છીએ. એ એપિસોડ્સ તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટ્સમાં કહો, આજનો એપિસોડની ઉપર કોમેન્ટ કરો, અને ફ્યુચરમાં કઈ ટાઈપના એપિસોડ્સ તમે જોવા માંગો છો એ મને કોમેન્ટ્સમાં જણાવો. ત્યાં સુધી હું બનાવી રહ્યો છું બીજા વિડીયો, તમે જોતા રહો BTV ગુજરાતી.com.